बात करिए मेहसाणानी मेहसाणा मां मामलतदार कचेरी मतलब न्यूज की टीम पहुंची मामलतदार कचेरी ने अंदर क्या प्रकार ना दृश्य छे ते जानवानो प्रयास करवामां आव्यो कर्मचारी मास्क पहरी रहा छे के केम ते पण जुवानो प्रयास करवामां आव्यो मेहसाणा मां आवेली मामलतदार नी आ कचेरी जे मतलब न्यूज की टीम आज रोज पहुंची कचेरी नी अंदर ना दृश्य जुवामां प्रयास करवामां आव्यो कर्मचारी सोशल डिस्टन्स नुं पालन करी रहा छे के केम मास्क पहरी रहा छे के केम अहींया पण मास्क नो अभाव जुवा मळ्यो कर्मचारी मास्क वगर काम करता नजरे पड्या मामलतदार कचेरी ना दृश्य सामे आव्या मेहसाणानी आ मामलतदार कचेरी ज्या मास्क विना फरज पर कर्मचारीओ जुवा मळ्या सरकारी कचेरी मां ज आ प्रकारे बेदरकारी सामे आवी छे कर्मचारीओ ज नियमो ने नेवे मुकी रह्या छे एक तरफ जनता ने तमाम नियमो लागू पड़ी रह्या छे परंतु कचेरी मां काम करता सरकारी बाबुओ ने कोई पण प्रकार ना नियमो लागू नथी पड़ी रहा ते प्रकारे तमाम कचेरीओ मां आ प्रकार ना दृश्यो सामे आवी रह्या छे आ दृश्यो छे मेहसाणा मां आवेली मामलतदार कचेरी ना के ज्यां आज रोज मतलब न्यूज नी टीम पहुंची अने कचेरी नी अंदर ना दृश्यो जोया ज्यां अनेक कर्मचारीओ जे मास्क वगर नजरे पड्या कैमेरा सामे ज आवता अनेक कर्मचारीओए मास्क पहेरी लीधा परंतु आ शा कारणे नियमो नुं पालन कर्मचारीओ द्वारा नथी करवामां आवी रह्युं મહેસાણાના જે મામલતદાર ઓફિસ છે ત્યાં આપણે આવ્યા છીએ ત્યાં અહીંયા અનેક પ્રકારના કામો કરનાર હોય છે લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે ગામડા લેવલથી લોકો જે છે તે અહીંયા આવતા હોય છે ઈ ધરાનું કામ કરવા માટે રાશન કાર્ડનું કામ કરવા માટે જે કહી શકાય કે આધાર કાર્ડના જે દરેક કામો છે તે અહીંયા થતા હોય છે મામલતદાર કચેરીમાં આજે આપણે મામલતદાર કચેરીનું મંતવ્ય ન્યૂઝે જ્યારે ટીમે જ્યારે તેમની મુલાકાત લીધી ત્યારે અત્યારે હાલમાં જે અધિકારીઓ છે તે માસ્ક વગર જોવા મળી રહ્યા હતા જ્યારે સામાન્ય જે જનતા છે તેમની પાસે હજાર રૂપિયા દંડ ઉઘરાવવામાં આવે છે સરકારે માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે પણ આ અધિકારીઓ છે તેમના મનમાં સરકાર કે કોઈનો પણ ડર નથી તે એક મહત્વની બાબત છે ખાસ કરીને જોવા જઈએ તો જે લોકોને તકલીફ છે મામલતદારમાં પણ 3-4 કેસ આવી ગયા છે પ્રાંત ઓફિસમાં પરંતુ લોકો જે છે તેમને અવેરનેસ નથી અધિકારીઓ છે બેફામ છે અને તેના જવાબ પણ તેઓ ઉદ્ધત આપી રહ્યા છે ધારો કે તેમના ઉપર કોઈનો હાથ હોય અને તેમને કહી શકાય કે સરકારનો ડર નથી પાયલ મંતવ્ય ન્યૂઝ મહેસાણા તો મહેસાણા મામલતદાર કચેરીની અંદર કે જે આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે લોકો એકબીજાની સાથે બેસીને કામ કરી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ માસ્ક પહેરવામાં નથી આવી રહ્યું કચેરીની અંદર આવા અનેક કર્મચારીઓ નજરે પડ્યા કે જેમણે માસ્ક નહોતા પહેર્યા સરકારી કચેરીમાં રોજે રોજ અનેક લોકોની અવરજવર રહેતી હોય છે દૂર દૂરથી લોકો પોતાના કામકાજ અર્થે મામલતદાર કચેરી આવી પહોંચતા હોય છે પરંતુ અહીંયા કર્મચારીઓ દ્વારા જ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવામાં નથી આવી રહ્યું તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે મામલતદાર કચેરીની અંદર જોઈ શકાય છે કે કર્મચારીઓ માસ્ક વિના કામ કરી રહ્યા છે ચોક્કસ આપણે આજે મામલતદાર ઓફિસમાં આવ્યા છીએ મામલતદાર ઓફિસમાં અત્યારે હાલમાં તમે જોઈ શકો છો કે કોરોનાનો જે કહેર છે દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે હાલમાં મામલતદાર ઓફિસમાં આપણે આવ્યા છીએ તમે જોઈ શકો છો કે જે અધિકારીઓ છે તે જ માસ્ક વગર અહીંયા બેઠા છે તેવી પરિસ્થિતિમાં જોવા મળી રહ્યા છે આ જે મંતવ્ય ન્યૂઝ છે તે મામલતદાર ઓફિસમાં પહોંચી છે અહીંયા હજારો લોકો આવતા હોય છે રોજનું કામ કરાવવા ઇદારામાં કામ કરવા માટે રાશન કાર્ડનું કામ કરવા માટે આવતા હોય છે લોકો તમે જોઈ શકો છો કેટલી ભીડ આ મામલતદારમાં હોય છે તમે જોયું તમે અધિકારીઓ છે તેમને પણ માસ્ક નથી પહેરે મંતવ્ય ન્યૂઝની ટીમ જોઈએ પોતે ફટાફટ જે છે તે માસ્ક લગાવી રહ્યા છે આ અધિકારી છે તેમની સાથે વાત કરીશું આપણે કે શું કહેવા માગે છે શું કહેશો માસ્ક કેમ નથી પહેર્યું ડાયાબિટીસની તકલીફ છે શેની તકલીફ છે ડાયાબિટીસ આજુબાજુમાં જો લોકો આવે છે અહીંયા કેટલી પબ્લિક આવે છે તમને ગભરામણ થાય છે ડાયાબિટીસ છે
વધુ પ્રમાણમાં છે ડાયાબિટીસ. તમારા માટે કોઈ કે અલગથી સેવા આપવી જોઈએ? તો એવી સરકારે કોઈ જોગવાઈ કરી નથી. હજી ચોક્કસ અત્યારે હાલમાં લોકો બહાના બનાવી રહ્યા છે કે તેમને ડાયાબિટીસની તકલીફ છે, અને ખાસ કરીને જોવા જઈએ તો જ્યારે ભી આયા હોઈએ ત્યારે ભી આયા આ એરિયામાં અત્યારે હાલમાં આ પરિસ્થિતિ. રિપોર્ટ બતાવો, જોઈતો હોય તો ભાઈ જોજો. પર્સમાં પડ્યો કે ઘેરથી મંગાવું? ફોટો પાડીને મંગાવું ક્યાંથી? નામ તો કોઈ જરૂર નહીં, તમે ત્યાં લખી દોજે. નામ શું કરવું છે તમારે? નામથી મતલબ શું રાખવો છે? તમે તાર કામ કરો ને ભાઈ. તમારું તો બસ ભાઈ છૂટું પડ્યું છે કે એમાં પડ્યું છે? અધિકારીઓ જે પોતાની મનમાની કરી રહ્યા છે. પાયલ મંતવી, ન્યૂઝ મહેસાણા. તો મહેસાણા મામલતદાર કચેરીની અંદરના આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં અધિકારીઓ માસ્ક વિના તો નજરે ચડ્યા જ છે, પરંતુ સાથે સાથે તેમણે પોતાની ભૂલ સ્વીકારવા પણ તૈયાર નથી તેવા અધિકારીઓ પણ સામે આવ્યા છે. જે ડાયાબિટીસ છે તેની વાત કરી રહ્યા છે, પરંતુ ડાયાબિટીસમાં માસ્ક ન પહેરવું તે કેટલું યોગ્ય તે પણ સવાલ છે. કારણ કે તેમની આસપાસ મોટી સંખ્યામાં લોકો કામ અર્થે આવે છે અને તેમની પાસે બેસે છે. ભલે થોડો સમય માટે માસ્ક નીકાળી શકાય છે, પરંતુ સાવ માસ્ક ન પહેરવું તે કેટલું યોગ્ય? ડાયાબિટીસનું બહાનું બતાવીને, ગભરામણનું બહાનું બતાવીને માસ્ક પહેરવામાં નથી આવી રહ્યું. મામલતદાર કચેરીના અધિકારી દ્વારા જ્યાં પોતાની ભૂલ સ્વીકારવામાં પણ નથી આવી રહી, મીડિયા સાથે નામ પૂછવા સમયે પણ નામ બતાવવામાં નથી આવી રહ્યું. મામલતદાર કચેરીની અંદર આ પ્રકારે અધિકારીઓ દ્વારા વર્તન સામે આવ્યું છે. મહેસાણામાં એક તરફ કેસોની સંખ્યા સતત વધી રહી છે અને બીજી બાજુ આ પ્રકારે કર્મચારીઓ દ્વારા જ જવાબ આપવાનું ટાળવામાં આવી રહ્યું છે, અને સાથે જ પોતાનો ભૂલ પણ સ્વીકારવામાં નથી આવી રહી. સતત લોકોને એક જ અપીલ કરવામાં આવી રહી છે કે માસ્ક પહેર્યો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો. આ બે જ ઉપાય છે કોરોનાને હરાવવા માટે. જ્યાં સુધી વેક્સિન ન શોધાય ત્યાં સુધી માસ્ક જ એક વેક્સિન છે તે પ્રકારે તેનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ સરકારી બાબુઓ દ્વારા જ અહીંયા માસ્ક કે પછી કોઈ પણ પ્રકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં નથી આવી રહ્યું. આજરોજ રાજ્યમાં વિવિધ જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જે અમે આપને બતાવી રહ્યા છીએ. નેતાઓ પણ ભાન ભૂલી રહ્યા છે, સાંસદો પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા. વડોદરા કલેક્ટર કચેરીમાં પણ આજ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો મહેસાણામાં પણ આ દ્રશ્યો જોવા મળ્યા. મામલતદાર કચેરીની અંદર જ્યાં મોટી સંખ્યામાં રોજબરોજ ગામડામાંથી પણ લોકો આવતા હોય છે કામકાજ અર્થે, અને અહીંયાના અધિકારીઓ જ નિયમોને નેવે મૂકી રહ્યા છે, અને સાથે જ પોતાની ભૂલ સ્વીકારવાના બદલે જે કારણો છે તે આગળ ધરી રહ્યા છે, જેમાં ડાયાબિટીસ હોવાથી, ગભરામણ થતી હોવાથી માસ્ક પહેરવામાં નથી આવી રહ્યું, અને આ માટે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની અન્ય ગાઈડલાઈન પણ બહાર નથી પાડવામાં આવી રહી, તે પ્રકારના જવાબો આપવામાં આવી રહ્યા છે. ડાયાબિટીસનું બહાનું હાથ ધરીને માસ્ક ન પહેરવું તે કેટલું યોગ્ય? કારણ કે કર્મચારીઓની આસપાસ રોજ અસંખ્ય લોકો આવતા હોય છે અને અહીંયાથી જ કોરોનાનું સંક્રમણ ફેલાય તો જવાબદાર કોણ? મહેસાણામાં સતત જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જાહેર રસ્તા પર પણ જે ઉલ્લંઘન જોવા મળતું હોય છે કોરોનાની ગાઈડલાઈનનું, તે હવે કચેરીઓની અંદર પણ જોવા મળી રહ્યું છે. સરકારી બાબુ પાસેથી શું દંડ વસૂલવામાં આવશે? કારણ કે આમ જનતા પાસેથી તો માસ્ક વગર રૂપિયા 1000 દંડ વસૂલવામાં આવતો હોય છે, અને સોશિયલ ડિસ્ટન્સ ક્યાંય ન જળવાતું હોય તો ત્યાં પણ પોલીસના અધિકારીઓ પહોંચી જતા હોય છે. પરંતુ જે અન્ય નેતાઓ છે તેમના કાર્યક્રમમાં પોલીસની હાજરી, પોલીસની ઉપસ્થિતિ હોય છે, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારે કાર્યવાહી કરવામાં નથી આવતી હોતી. અને આ તરફ સરકારી કચેરીઓમાં પણ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે માસ્ક વગરના કર્મચારીઓના, ત્યાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી જોવા નથી મળી રહી. તેમની પાસેથી પણ શું દંડ વસૂલવામાં આવશે ખરા? આ તમામ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અલગ અલગ